દાહોદ ખેલ સ્પર્ધાના બીજા દિવસે પણ રમતવીરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેલાડીઓ ભારે ઉત્સાહિત દેખાયા હતા અને ખેલ સ્પર્ધામાં બીજા દિવસે યથાવત રીતે જારી કરવામાં આવી હતી. બીજા દિવસે દાહોદમાં ક્રિકેટ સ્પર્ધા શૂટિંગ બોલનું સિટી ગ્રાઉન્ડ ઉપર આયોજન કરાયું હતું અને બીજી બાજુ ત્રિવેણી સંકુલ ઉપર કબડ્ડીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને સ્પર્ધાનું ઉદઘાટન પૂર્વ કેન્દ્રીય મંત્રી દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના વરદસ્તે કરવામાં આવ્યું હતું. ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 75 ટીમો ભાગ લઈ રહી છે અને શૂટિંગમાં 25 ટીમ અને 8 ટીમ કબડ્ડીમાં ભાગ લઈ રહી છે. આ સ્પર્ધાઓની દાહોદની ખેલ પ્રતિભાને ખૂબ બળ મળશે. નવી પ્રતિભાઓ બહાર આવશે અને પ્રસંગ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલિયાર અને ધારાસભ્ય શૈલેષ ભાભોર હાજર રહ્યા હતા. કાલ તારીખ 15 જૂનના રોજથી દાહોદ લોકસભા સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ રાજ્યના ગૃહમંત્રી અને રમતગમત મંત્રીના હસ્તે ગઈકાલે કરવામાં આવ્યો. સાંસદ ખેલ સ્પર્ધા એ ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને દેશની ખેલની સંસ્કૃતિ અને ખેલાડીઓમાં ખેલદીલી અને દેશમાં પણ ખેલદીલીનું વાતાવરણ નિર્માણ થાય એના ભાગરૂપે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા આ સાંસદ ખેલ સ્પર્ધા શરૂઆત કરવામાં આવી છે.